નમસ્કાર દર્શક મિત્રો, આપનો હાર્દિક સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં જ્યોતિષ ભાગ્ય ફળમાં. 16 ઓગસ્ટ 2020 રવિવારનો શુભ દિવસ તો પ્રારંભ છે આજના શુભ પંચાંગથી. કાર્તિક વિક્રમ સંવત 2076 વર્ષા ઋતુ દક્ષિણાયન ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ કૃષ્ણ પક્ષ દ્વાદશી તિથિ રવિવાર આદ્રા નક્ષત્ર અને વજ્ર યોગ અને ગર્કરણ અને મિથુન રાશિનો આજનો શુભ ચંદ્રમા છે. આજનો શુભ મુહૂર્ત છે બપોરે 12:16 થી 1:07 સુધી. આજનો રાહુકાળ છે સાંજે 5:17 થી 7:05 સુધી. તો રાહુકાળના સમયે કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં. તો પ્રારંભ છે આજના રાશિફળથી. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે તમારા દરેક કાર્યોમાં તમને સફળતા મળશે. મહેનત તમારી આજના દિવસે રંગ લાવશે અને માન સન્માન અને કીર્તિ આજના દિવસે તમને મળે. કાર્યોમાં તમને સારી સફળતા આજના દિવસે મળે. સામાન્ય કોઈ વાતને લઈને મન ચિંતિત રહ્યા કરે, પણ ધીરજ રાખીને કાર્ય કરવું. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય થોડું મધ્યમ રહ્યા કરે. આળસ આવવાની શક્યતા છે, જેથી કાર્યમાં થોડી અટકળ રૂકાવટ આવે. આળસ છોડીને કાર્યને આગળ વધવું, સફળતા મળશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે તમારા કાર્યક્ષેત્રમાં વ્યવસાયમાં સારી તક ઊભી થાય. આજના દિવસે કોઈ લેણ દેણનો વ્યવહાર કરવો નહીં અને જલ્દીથી કોઈ વ્યક્તિ ઉપર આજના દિવસે વિશ્વાસ કરવો નહીં. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારું શુભ ફળ આપનાર છે. મન ખુશ રહે, પ્રસન્ન રહે અને કુટુંબીજનો અને પરિવારજનો સાથે જે મતભેદો કંઈ થતા હોય એ આજના દિવસે દૂર થાય અને સકારાત્મક આજનો દિવસ તમારો સારો રહે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે દરેક કાર્યમાં તમારું સફળતા સારી તમને મળે. વ્યવસાયને અને કાર્યક્ષેત્રને લઈને નવી તક ઊભી થાય. કઈ નવી યોજના આજના દિવસે બને. મુલાકાત કોઈ વ્યક્તિ સાથે થાય અને પરિવાર અને કુટુંબીજનો સાથે આજનો દિવસ સારો માહોલ પસાર થાય. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય થોડું મધ્યમ રહ્યા કરે. પરિવારના પ્રશ્નો કંઈ આવે અને મન ચિંતિત રહ્યા કરે, જેથી સામાન્ય માનસિક ચિંતા અનુભવ થાય. શારીરિક થાક થોડું લાગવાની આજના દિવસે શક્યતા છે, જેથી તબિયત ઉપર કાળજી રાખવી. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારું ઉત્તમ ફળદાયી રહે. કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો અને આકસ્મિક ધન લાભ આજના દિવસે તમને સારું પરિણામ મળે. વ્યવસાય ક્ષેત્રમાં નવી તક આજના દિવસે તમારે ઊભી થાય અને નવી યોજના સાકાર થાય. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે સામાન્ય આજના દિવસે ટૂંકી મુસાફરી રહે. પરિવાર કે કુટુંબીજનો સાથે મુલાકાત થાય, નવા મિત્રો બને અને વ્યવસાયમાં કંઈ નવું ઉમેરાય, જેથી નવું વ્યવસાય કે નવી યોજના આજના દિવસે તમે સાકાર કરી શકો. સામાન્ય આજના દિવસે ધન ખર્ચ થવાના યોગ છે. આવક ઓછી રહે અને જાવક આજના દિવસે વધારે રહે. ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આજે સામાન્ય કંઈ મૂંઝવણ ભર્યું દિવસ રહે. મનમાં કોઈ વાતને લઈને તણાવ રહે અને મન ચિંતિત રહ્યા કરે, જેથી કોઈ વ્યક્તિની સલાહ લઈને આજના દિવસે કાર્ય કરવું. સામાન્ય આજના દિવસે કાર્યમાં બાધા કે અટકળ રૂકાવટ આવવાની સંભાવના છે, જેથી ધીરજ રાખીને કાર્ય કરવું અને વિચારપૂર્વક કાર્ય કરવાથી આજના દિવસે સફળતા તમને મળશે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે સામાન્ય આળસ થોડી રહેવાની શક્યતા છે. વ્યવસાયમાં કાર્યક્ષેત્રમાં થોડી અટકળ આવવાની શક્યતા છે, જેથી મહેનત કરવાથી તમને સફળતા આજના દિવસે મળશે. કોઈ સાથે વાદ વિવાદ કે વિચાર ભિન્નતા આજના દિવસે શક્ય છે અને ઘૂંટણ
અને પગના દુખાવા સામાન્ય આજના દિવસે તમને રહ્યા કરે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે સામાન્ય આજનો દિવસ સારું ઉત્તમ ફળદાયી તમને રહે. આકસ્મિક ધન લાભ રહે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય અને ટૂંકી મુસાફરી આજના દિવસે થાય. પરિવાર અને કુટુંબીજનો સાથે મુલાકાત થાય અને બહાર પ્રવાસમાં જવાના આજના દિવસે યોગ છે. વાહન ધ્યાનપૂર્વક આજના દિવસે ચલાવવું. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય થોડું મધ્યમ રહે. મન ચિંતિત રહે. પરિવાર અને કુટુંબીજનો સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે, જેથી મનને શાંત રાખવું. ક્રોધ અને ઉદ્વેગ આજના દિવસે રાખવું નહીં, તો કામ બગડવાની શક્યતા છે, જેથી ધીરજ રાખીને કાર્ય કરવું. સામાન્ય આજનો દિવસ આપનો ખર્ચાળું રહે. તો આ હતું 12 રાશિઓનું સુફળ. જય શ્રી કૃષ્ણ.